હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે રેગ્યુલર બનતા મરચા એક નવા સ્વાદ સાથે બનાવીશું. તો ચાલો બનાવીએ દહીં મરચા. તો દહીં મરચા બનાવવા માટે અહીંયા મેં 50 ગ્રામ જેટલા મોડા લીલા મરચા લીધેલા છે. મારા ઘરમાં વધારે તીખું નથી ખવાતું એટલે આ રીતે મેં મોડા મરચાંનો ઉપયોગ કરેલો છે. પણ તમારા ઘરમાં ખવાતા કોઈ પણ મરચાંનો ઉપયોગ કરી અને તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. સાથે એક લાલ મરચું લીધું છે. લાલ મરચું પણ મારી પાસે અત્યારે હાજર છે એટલે મેં લીધું છે. તમે એકલા લીલા મરચાથી પણ આ રેસીપી તૈયાર કરી શકો છો. પાછળનો ભાગ આ રીતે કાપી અને આ રીતે ગોળ રિંગમાં આપણે મરચા સમારવાના છે. તો બધા જ મરચા આ રીતે સમારી લેશું. તો મરચા બનાવવા માટે ગેસ પર કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરશું. તેલ ગરમ થતાં 1/4 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરશું. સાથે 25 થી 30 દાણા મેથી ઉમેરશું. 1/4 ટીસ્પૂન જેટલું જીરું પણ ઉમેરી દેશું. બધું જ એકદમ સરસ કકડી જાય એટલે થોડી હિંગ ઉમેરશું અને તરત જ સમારીને રાખેલા મરચા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું. મરચા તેલમાં એકદમ સારી રીતે સાંતળી લેશું. હવે મરચામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને થોડી હળદર ઉમેરશું. પહેલાં આપણે હળદર અને મીઠા સાથે જ મરચાને સરસ સાંતળી લેશું. બાકીના મસાલા પાછળથી કરશું. અહીંયા મરચા એકદમ સરસ સંતળાઈ ગયા છે. તો મરચા સાથે આપણે 1 થી 2 ચમચી જેટલું જ પાણી ઉમેરશું. વધારે પાણી નથી ઉમેરવાનું. થોડી વાર ઢાંકણ ઢાંકી દેશું જેથી મરચા એકદમ સરસ સોફ્ટ થઈ જાય. થોડી વાર પછી જોઈ લઈએ તો અહીંયા મરચા એકદમ સરસ સંતળાઈ ગયા છે અને થોડું પાણી ઉમેરવાથી મરચા એકદમ સારી રીતે સોફ્ટ પણ થઈ ગયા છે. હવે મસાલા કરશું. મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરશું. ચાટ મસાલો ઉમેરવાથી દહીં મરચામાં બહુ સરસ સ્વાદ આવે છે. થોડું કશ્મીરી લાલ મરચું ઉમેરશું. ખાલી કલર માટે જ આપણે આ મરચું ઉમેરવાનું છે. મરચાં ઓલરેડી તીખા જ હોય છે એટલે મરચું ઉમેરવાની જરૂર નથી. પણ થોડો કલર સરસ આવે એટલા માટે આપણે કશ્મીરી મરચું ઉમેરેલું છે. 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી સફેદ તલ અને 1/2 ચમચી વરિયાળી ઉમેરશું અને સાથે 1 ચમચી ખાંડ ઉમેરશું. ખાંડ ઉમેરવી પણ ટોટલી ઓપ્શનલ છે. પણ આ મરચાં ખાટા મીઠા અને તીખા બહુ સરસ લાગે છે અને ખાંડ બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે એટલે થોડી ખાંડ ઉમેરશો તો મરચાં વધારે ટેસ્ટી બનશે. અહીંયા બધો જ મસાલો આપણે મરચાં સાથે સારી રીતે સાંતળી લેવાનો છે. અને તમે જોઈ શકો છો કે મરચાં સાથે ઉમેરેલું પાણી બધું જ બળી ગયું છે. આ રીતે મરચાં સરસ સંતળાઈ જાય અને તેલ છૂટું પડવા માંડે ને એટલે 2 ચમચી દહીં ઉમેરશું. આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને દહીં મરચાં સાથે સારી રીતે મિક્સ કરી લેશું. દહીં મરચાં સાથે સરસ મિક્સ થઈ ગયું છે. ફરી પાછું આપણે 1/2 મિનિટ જેટલું ઢાંકણ ઢાંકી દઈશું જેથી મરચાં અને દહીં એકદમ સરસ મિક્સ થઈ જાય. અહીંયા થોડી વાર પછી ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે મરચાંમાં ઉમેરેલું બધું જ તેલ અલગ થઈ ગયું છે અને દહીં મરચાં સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. આ મરચાં એકદમ સ્વાદિષ્ટ બને છે. ક્યારેક તમને શાક બનાવવાની ઈચ્છા ના થાય ને તો ફ્રેન્ડ્સ આ મરચાં સાથે તમે ભોજન કરજો. તમારે શાકની પણ જરૂર નહીં પડે. છેલ્લે ફ્રેશ સમારેલી કોથમરી ઉમેરી દેશું. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો તૈયાર છે માત્ર 2 થી 3 મિનિટમાં તૈયાર થઈ જતા દહીં મરચાં. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે કોઈ પણ વધારાની ઝંઝટ વગર બનતા મરચાંની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.